ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય ત્રણ વિભાગ એ દાખલા નંબર ચાર વિશે અભ્યાસ કરીએ સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય તેવા એક વિસ્તારમાં છેલ્લા દસ વર્ષ દરમિયાન પડેલા સરેરાશ વરસાદ અને કોઈ પાકની પ્રતિ એકર ઉપજની વિગત પરથી નીચેના પરિણામો મળે છે તમને રકમમાં ત્રણ ખાના આપ્યા છે પહેલું વિગત બીજું વરસાદ સેમીમાં ત્રીજું પાકની ઉપજ કિગરામાં આપેલી છે વિગતમાં છે મધ્યક પ્રમાણિત વિચલન અને નીચે આપેલું છે સ સંબંધા આ પરથી જો વરસાદ સેમી હોય તો પાકની ઉપજ વિશે શું કરવાનું છે અનુમાન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એક્સ કોને કેવું અને વાય કોને કેવું ખબર નથી પણ તમને ખબર છે કે વરસાદ વીસ સેમી એટલે તમારી જે નિયત સંબંધ રેખા છે એમાં કોની કિંમત મૂકો છો તમે એક્સની તો એનો મતલબ એમ થાય કે વરસાદ તમારા માટે દાખલામાં શું કહેવાય એક્સ કહેવાય અને પાકની ઉપજ તમારા માટે શું કહેવાય વાય કહેવાય એટલે સૌપ્રથમ તો તમારે નિયત સંબંધ રેખા દાખલામાં મેળવવી જ પડે નિયસમન રેખા મળે તો જે રેખામાં તમે એક્સની કિંમત મૂકી શકો તો તમને વાયનું જે અનુમાન છે એ મળે નકર મળે નહીં તો આપણે અગાઉ જે મુજબ દાખલો ગણતા હતા એ મુજબ જ ગણવાનો છે તમને રકમમાં જે માહિતી આપી છે ને સંકેતમાં આપણે લખીએ તો મધ્યકને એક્સના ખાનામાં છે અને એક્સ બાર કહેવાય એક્સ બારની કિંમત તો કે અઢાર વાયના ખાનામાં છે ને વાય બાર કહેવાય વાયબરની કિંમતો કે નવસો સિત્તેર પ્રમાણિત વિચલન એટલે એસ એક્સના ખાનામાં છે અને એસએક્સ કહેવાય બે પ્રમાણિત વિચલન એટલે એસ વાયના ખાનામાં છે અને એસ વાય કહેવાય આડત્રીસ અને સસંબંધાંકને સંકેતમાં કહેવાય આર ઝીરો પોઈન્ટ છ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે લખવું પડે વાયની એક્સ પરની નિયત સબંધ રેખા ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે નિયત સંબંધ રેખા હતો કે વાયકે બરાબર એ પ્લસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ તો આ નિયત સંબંધ રેખામાં સૌ પ્રથમ કોનું સૂત્ર બી વાય એક્સ નું રકમમાં શું આપેલું છે તો કે આર આર આપેલું એટલે આરનું સૂત્ર આર ઇન્ટુ એસ વાય ના છેદમાં એસએક્સ ચલો આરની કિંમત કેટલી આપેલી છે તો કે ઝીરો પોઈન્ટ છ

ચાલો વિદ્યાર્થી મિત્રો બી એક્સ મળે એટલે તમારે દાખલામાં શું મેળવવાનું તો કેસ બી વાય એક્સ ઇન્ટુ એક્સ બાર વિદ્યાર્થી મિત્રો વાય બાર ની કિંમત કેટલી આપી છે તો કે નવસો સિત્તેર ના માઇનસ બી વાય એક્સની કિંમત અગિયાર પોઈન્ટ ચાર એક્સ બાર ની કિંમત અઢાર સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો શું થાય તો કે અગિયાર પોઈન્ટ ચાર અને અઢારનો ગુણાકાર નવસો સિત્તેર ના નવસો સિત્તેર અગિયાર પોઈન્ટ ચાર ગુણ્યા અઢાર તો કે અગિયાર પોઈન્ટ ચાર જવાબ આવશે બસો પાંચ પોઈન્ટ બે નવસો સિત્તેર માંથી બસ્સો પાંચ પોઈન્ટ બે બાદ કરો તો સાતસો ચોસઠ પોઈન્ટ આઠ એની કિંમત મળી ગઈ તમને સાતસો ચોસઠ પોઈન્ટ આઠ બંને કિંમત તમારે ફરીથી નિયત સંબંધ રેખા વાયની એક્સ પરની નિયત સંબંધરેખા વાય કેપ બરાબર એની કિંમત સાતસો ચોસઠ પોઈન્ટ આઠ પ્લસના પ્લસ વાય એક્સની કિંમત અગિયાર પોઈન્ટ ચાર એક્સ મળે આ વખતે દાખલામાં એક્સની કિંમત આપેલી છે

બંનેનો ગુણાકાર અગિયાર પોઈન્ટ ચાર ગુણ્યા એટલે બસ્સો અઠ્યાવીસ બસો અઠ્યાવીસ સુતા સાતસો ચોસઠ પોઈન્ટ આઠ એટલે જવાબ આવશે નવસો બાણું પોઈન્ટ આઠ વાયનો એકમ કયો છે કિલોગ્રામ એટલે ફરજિયાત એકમ લખવો પડે વાયનો એકમ કિલોગ્રામ તો અહીંયા તમારો આ પાંચ ગુણનો આ રીતનો સોરી ત્રણ ગુણનો દાખલો આ રીતનો ત્રણ ગુણનો દાખલો બોર્ડમાં દર વર્ષે જ છે એટલે આ રીતનો દાખલો તમને આવડવો જોઈએ તો અહીંયા દાખલા નંબર ચાર પૂર્ણ થાય છે અસ્તુ